નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરી યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે મિત્રો આપણું 5, એટલે કે પદાર્થોનું અલગીકરણ, અને ભાગ નંબર છે મિત્રો આપણો 6. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ભાગ 5 ની અંદર બાષ્પીભવન વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે બાષ્પીભવન કોને કહેવાય, એના વિશેની માહિતી આપણે અગાઉ ભાગ 5 ની અંદર મેળવી ચૂક્યા છીએ કે પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે. તો હવે આપણે આ ભાગ 6 ની અંદર જે આગળનો જે ટોપિક છે આપણો કે અલગીકરણની એક કરતા વધુ પદ્ધતિઓ, એના વિશેનો અભ્યાસ આપણે આ ભાગ 6 ની અંદર કરવાનો છે. તો જોઈએ મિત્રો કે અલગીકરણની એક કરતા વધુ પદ્ધતિઓ. અત્યાર સુધી આપણે જોઈ ચૂક્યા કે અલગીકરણ માટેની અલગ અલગ પદ્ધતિઓ, તો કે વીણવું છે, છડવું છે, ત્યાર પછી ઉપણવું છે, ચાળવું છે, નિક્ષેપણ, નિતારણ અને ગાળણ, તો આ બધી હતી અલગીકરણની પદ્ધતિઓ. તો હવે આપણે જોવાનું છે કે અલગીકરણની એક કરતા વધુ પદ્ધતિઓનો ઉપયોગ, એટલે કે પદાર્થમાંથી બીજા પદાર્થને અલગ કરવા માટે અલગીકરણની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાંથી એક પદ્ધતિ કરતા વધારે પદ્ધતિનો ઉપયોગ થતો હોય એના વિશેની આપણે માહિતી મેળવવાની છે, જે તમને પેજ નંબર 41 ઉપર આપેલું છે. તો જુઓ મિત્રો કે અલગીકરણની એક કરતા વધુ પદ્ધતિનો ઉપયોગ. હવે આપણે જોતા હોય ઘણી વખત કે પદાર્થોમાં તે બીજા પદાર્થોને અલગ કરવા માટે અલગીકરણની પદ્ધતિઓનો આપણે વાપરતા હોય. તો હવે આપણે એ જોવાનું છે કે અલગીકરણની એ બધી પદ્ધતિઓ છે તો એ પદ્ધતિનો ઉપયોગ, એક કરતા વધારે પદ્ધતિનો ઉપયોગ થતો હોય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે જોઈએ કે પેજ નંબર 41 ઉપર તમને આપેલું છે, તો જુઓ તમે સાથે સાથે ટેક્સ્ટબુકમાં કે મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈ, એટલે કે મિશ્રણમાંથી પદાર્થોને અલગ કરવા માટે આપણે અલગીકરણની એક કરતા વધારે પદ્ધતિઓ વિશે આપણે જાણકારી મેળવી ચૂક્યા છીએ. તો જુઓ કે ઘણીવાર મિશ્રણમાંના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરી હોતી નથી, એટલે કે મિશ્રણમાંથી એક કરતા વધારે ઘટકોને દૂર કરવા માટે એકથી વધારે, એટલે કે કોઈ એક પદ્ધતિ પૂરી થતી નથી, એટલે કે એ ઘટકને દૂર કરવા માટે કોઈ એક પદ્ધતિ વડે ઘટકોને દૂર ન કરી શકાય એવું ઘણી વખત બનતું હોય છે. તો જુઓ આગળ કે આવી પરિસ્થિતિમાં આપણે એક કરતા વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો ઘણી વખત એવી પરિસ્થિતિ પણ થઈ શકે છે કે એ પરિસ્થિતિની અંદર આપણે અલગીકરણની એક કરતા વધારે પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. તો જુઓ મિત્રો પ્રવૃત્તિ નંબર 7, જે તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 41 ઉપર આપેલું છે. તો જુઓ તમારે રેતી અને મીઠાનું મિશ્રણ લેવાનું છે. શું લેવાનું છે મિત્રો? રેતી અને મીઠાનું મિશ્રણ છે. રેતી અને મીઠાનું મિશ્રણ લો. સમજાણું મિત્રો શું કરવાનું છે? રેતી અને મીઠાનું મિશ્રણ લેવાનું છે. આગળ જુઓ તેને કઈ રીતે અલગ કરીશું, બરાબર છે? જે આ રેતી અને મીઠાનું મિશ્રણ છે એને આપણે કઈ રીતે અલગ કરીશું? તો આપણે એ જોઈ ગયા છીએ કે હાથથી વીણવાની રીત એ ખાસ વ્યવહારુ ગણાશે નહીં. એટલે આપણે જે જોઈ ગયા કે રેતી અને મીઠાનું જે મિશ્રણ છે એને હાથ વડે વીણી, એટલે કે વીણવાની પદ્ધતિથી એને અલગ કરી શકાશે નહીં. તો જુઓ આગળ કે આ મિશ્રણને બીકરમાં રાખી તેમાં થોડું પાણી ઉમેરો. શું કરવાનું છે? આ જે મિશ્રણ છે એને તમારે કોઈ એક બીકરમાં નાખી અને એમાં પાણી ઉમેરવાનું
વેતી અને મીઠાનું મિશ્રણ અને એમાં તમારે પાણી ઉમેરવાનું છે. સૌ પ્રથમ તમે બીકર લીધું, એ બીકરમાં તમે લીધેલા રેતી અને મીઠાનું મિશ્રણ નાખ્યું. ત્યાર પછી મિશ્રણ નાખ્યા બાદ એમાં તમારે થોડું પાણી નાખવાનું છે. શું નાખવાનું છે? પાણી નાખવાનું છે. હવે જુઓ મિત્રો, આગળ કે બીકરને થોડો સમય બાજુ પર રહેવા દો. હવે આ બીકરને તમારે થોડા સમય માટે બાજુ ઉપર મૂકી દેવાનું છે. શું તમે નોંધ્યું કે રેતી નીચે તળિયે બેસવા લાગી છે? તો કે હા, એમાં જે રેતી છે એ તમે એ નીચે તળિયા ઉપર બેસી જશે. અને રેતીને નિતારણ કે ગાળણ દ્વારા અલગ કરી શકાય છે? તો કે હા, નિતારેલા પાણીમાં શું હશે? હવે જુઓ મિત્રો કે થોડી વાર પછી તમે અવલોકન કરશો તો રેતી અને મીઠાનું જે મિશ્રણ હતું તેમાંથી જે મીઠું છે એ પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે, એટલે કે પાણીની અંદર ઓગળી જશે, અને જે રેતી છે એ પાત્રના તળિયે બેસી જશે. તો હવે આ પાણી છે એ કેવું થઈ જશે મિત્રો? તો કે મીઠાવાળું પાણી. કેવું? મીઠાવાળું પાણી, એટલે કે મીઠું છે એ પાણીમાં ઓગળી જાય છે. હવે એ પાણીને તમે નિતારણની પદ્ધતિ દ્વારા એ રેતીમાંથી અલગ કરી શકો છો. તો એને આ પાત્રને થોડુંક નમાવ્યા પછી એમાંથી પાણી તમે દૂર કરી શકો છો. આગળ જોઈએ તો આ જે નિતારેલું પાણી છે એ નિતારેલા પાણીમાં શું હશે? તો કે નિતારેલા પાણીમાં મીઠું હશે. હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે. તો હવે આપણે કીધું કે એ પાણીને, મીઠાવાળા પાણીને કોઈ એક બીજા બીકરની અંદર તમારે નિતારી અને અલગ લેવાનું રહેશે. આ બીકરમાં જે પાણી હતું મીઠાવાળું, એ મીઠાવાળું પાણી એ તમારે બીજા બીકરની અંદર નિતારીને લેવાનું છે. તો આ પાણી કેવું હશે? તો કે મીઠાવાળું પાણી. તો હવે આ પાણી અને મીઠાને તમારે અલગ કરવાના રહેશે. તો હવે જોઈએ આગળ કે આ પ્રવાહીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો. હવે આ પ્રવાહી જે છે મીઠાવાળું પાણી વાળું, એ પ્રવાહીને તમારે એક કીટલીમાં નાખી અને બંધ કરવાના છે. આ પ્રવાહીને કીટલીમાં નાખી અને તેનું ઢાંકણ બંધ કરો. કીટલીને થોડી વાર માટે ગરમ કરો. સમજાણું મિત્રો, કીટલીમાં નાખી અને શું કરવાનું? તમારે એને ગરમ કરવાનું છે. તમે એ નોંધ્યું કે કીટલીના નાળચામાંથી વરાળ બહાર આવી રહી છે. તો ધાતુની એક પ્લેટમાં થોડો બરફ લો. આકૃતિ 5.13 માં દર્શાવ્યા મુજબ પ્લેટને કીટલીના નાળચામાંથી સહેજ ઉપર પકડી રાખો. તમે શું જોયું કે કીટલીનું બધું જ પાણી ઉકળી જવા દો. હવે જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું સંઘનન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બને છે. તો પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંઘનનથી થાય છે. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા છે તેને ઘનીભવન કહેવામાં આવે છે. સમજો મિત્રો, ઘનીભવન કોને કહેવામાં આવે છે? જ્યારે તમે કોઈ પાત્રની અંદર પાણી લો છો અને તેને ગરમ કરો છો. હવે શું કરીએ છીએ આપણે કે કોઈ પાત્રની અંદર પાણી લઈ અને તેને આપણે ગરમ કરીએ છીએ અને ઉપર આપણે કોઈ પણ પ્લેટ વડે એ પાત્રને ઢાંકી દેતા હોઈએ છીએ. આ પાત્રને નીચેથી આપણે ગરમી આપીએ છીએ તેથી આ પાણી છે ધીમે ધીમે શેમાં રૂપાંતરિત થશે? તો કે વરાળમાં રૂપાંતરિત થશે. શેમાં રૂપાંતરિત થશે? વરાળમાં રૂપાંતરિત થશે.
અને એ વરાળ છે તે ઉપર ઢાંકેલા ઢાંકણા સાથે ધીમે ધીમે ચોંટે છે અને ત્યાં આ પાણી જેવા ટીપા પાણીના ટીપા બનાવે છે. તો આ ક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે ઘનીભવન કહેવામાં આવે છે. તો આપણે કીધું છે આમાં કે જુઓ કે પાણીનું પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે તેને ઘનીભવન કહેવામાં આવે છે. તો કે પાણી છે, આ પાણીની શું છે? વરાળ છે. તો આ વરાળનું પાછું શેમાં રૂપાંતરિત થાય છે? તો કે પાણી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તો આ ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે ઘનીભવન એટલે શું. પાણીની વરાળનું પાણીની વરાળનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે. પાણીની વરાળનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ઘનીભવન કહેવામાં આવે છે. સમજો મિત્રો, બાષ્પીભવન અને ઘનીભવન. બાષ્પીભવન એટલે શું થાય મિત્રો? તો કે બાષ્પીભવન એટલે કે પાણીની એટલે કે પાણીનું વરાળ સ્વરૂપમાં એટલે કે બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે. જ્યારે ઘનીભવન એટલે તો કે પાણીની વરાળનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે તેને ઘનીભવન કહેવામાં આવે છે. આગળ જોઈએ કે તમે ક્યારે થોડી વાર પહેલા જ ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા ટીપા જોયા છે? તો આપણે હા કીધું જ છે. અત્યારે જ આપણે જોયું કે કોઈ એક પાત્ર લીધું હતું, એ પાત્રની અંદર પાણી નાખ્યું, પાણી નાખી અને ઉપર આપણે ઢાંકણ કોઈ ઢાંકી દીધું અને નીચેથી આપણે એને ગરમી આપીએ છીએ. તો ગરમી આપીએ છીએ ત્યારે શું થાય છે? તો કે પાત્રના અંદર રહેલું જે પાણી છે એ પાણી ધીમે ધીમે વરાળમાં રૂપાંતરિત થાય છે અને એ વરાળ છે એ ઉપર ઢાંકેલા ઢાંકણા સાથે ચોંટી જાય છે અને એનું વરાળનું પાછું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો આગળ જોઈએ કે બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય છે પછી કેટલીમાં શું બચે છે? તો કે આ રીતે આપણે નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું, રેતી અને પાણીને અલગ કરી શકીએ છીએ. તો પહેલી, જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી હતી, પરંતુ તેણે મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું. પછી તેણે પ્રવૃત્તિ 7માં દર્શાવેલી પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો. તો તેને જાણ્યું કે તેણે જેટલું લીધું હતું એટલે કે જેણે જેટલું પાણી લીધું હતું તેમાંથી બહુ થોડું મીઠું પાછું મેળવી શકે. શું ભૂલ થઈ હશે? સમજણ મિત્રો. તો અત્યારે આ ભાગ 6ની અંદર આપણે ચર્ચા કરી મિત્રો, પ્રવૃત્તિ નંબર 7ની અંદર. તો પ્રવૃત્તિ નંબર 7 શું કહેવામાં આવે છે? તો પ્રવૃત્તિ નંબર 7ની અંદર આપણે જોયું કે ઘનીભવન કોને કહેવાય. તો આ પ્રવૃત્તિ નંબર 7માં આપણે નિતારણ, ગારણ, ઘનીભવન અને બાષ્પીભવન જેવી પદ્ધતિઓનો આપણે ઉપયોગ કર્યો છે. તો આ પ્રવૃત્તિ નંબર જે 7 છે મિત્રો, એ તમારી ફરજિયાત હોમવર્કની અંદર લખવાની છે. આગળની જે પણ કાંઈ ચર્ચા છે એ મિત્રો આગળ ભાગ 7ની અંદર કરીશું. નમસ્કાર.